હવે ઉપરથી ફરી આપણે મેંગોના પીસીસ નાખીશું અને મેં ડ્રાય ફ્રૂટ જીણું સમારી લીધું છે એ પણ આ પર ઉપરથી લસ્સી પર નાખીશું મેં બે કેરીના ઝીણા કટકા કરી લીધા છે અમે કેસર લીધી છે હવે આપણે એનો પલ્પ બનાવી લઈએ પહેલા મિક્સરમાંથી હવે મેં આ 250 દહીં લીધું છે હવે એમાં આપણે મેંગો પલ્પ નાખી દઈશું હવે આમાં આપણે થોડી ખાંડ નાખીશું લગભગ 4 ચમચી જેટલી કેમ કે કેરી પાકી કેરી બહુ જ ગળી છે એટલે એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની હવે આપણે આનાથી વલોણાથી દહીંને બરાબર વલોઈ લઈએ હું મિક્સરમાં નથી કરતી લસ્સી હું આ જ રીતના જ કરું છું આનાથી એનો સ્વાદ બહુ સરસ લાગે છે મિક્સરમાં બહુ પાતળી થઈ જાય છે મેંગો લસ્સી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું એની માટે મેં ગ્લાસ લીધા છે બે હવે એમાં આપણે પહેલાં બરફના ગાંગડા નાખી અને કેરીના નાના પીસેસ નાખી હવે આપણે આમાં સર્વ કરીશું હવે ઉપરથી ફરી આપણે મેંગોના પીસીસ નાખીશું અને મેં ડ્રાય ફ્રૂટ ઝીણું સમારી લીધું છે એ પણ આ પર ઉપરથી લસ્સી પર નાખીશું તૈયાર છે આપણી મેંગો લસ્સી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો